હેલો, નમસ્કાર. સ્વાગત છે આપનું પારકી પંચાયતમાં. ચર્ચા છે કે બાતમીદારે વન વિભાગને ધંધે લગાડ્યું છે. અમરેલીના જાફરાબાદમાં એક માઇન્સ વિસ્તારમાંથી વન વિભાગને ફોન આવ્યો કે સાહેબ, અહીંયા કોઈએ સિંહના બચ્ચાને દાટી દીધું છે. સિંહનું બચ્ચું સાંભળીને અધિકારીઓ દોડતા થયા. એસીએફ સહિતની ટીમ લોકેશન પર પહોંચી તો સ્થાનિકોએ કહ્યું, સિંહ નહીં શિયાળ હતું. શિયાળ પણ વન્યજીવ તો કહેવાય જ. એટલે વન વિભાગે ખોદીને બહાર કાઢ્યું, ડોક્ટરને બોલાવ્યા અને પછી ધડાકો થયો કે આ તો સિંહે નથી ને શિયાળે નથી, આ તો કૂતરું છે. ખોટી બાતમી કોઈ વાર આમ ધંધે લગાડી શકે. ભાજપે રાહુલના નિવેદનમાંથી હિન્દુ હાઇલાઇટ કર્યું તો કોંગ્રેસે રાહુલને શિવભક્ત દેખાડવાના ચાલુ કર્યા. છેલ્લા કેટલાક દિવસથી રાહુલના હાથમાં શિવજીનો ફોટો કે પ્રતિમા હોય એવી પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકાઈ છે અને રાહુલ ગાંધીના નામની આગળ વિશેષ રૂપે શિવભક્ત લખાણ હાઇલાઇટ કરવામાં આવે છે. આમ તો અભય મુદ્રાવાળી વાત દરેક ધર્મ માટે રાહુલે કહેલી, પણ એમાં વિવાદ હિન્દુ અને હિંસા શબ્દથી થતા શિવભક્તથી વિશેષ બીજું શું બતાવી શકાય. સાંભળ્યું છે કે ગિફ્ટ સિટીની આજુબાજુમાં જમીન ખરીદનારા અમુક નેતાઓ હવે વેચાણ માટે જમીન દલાલો શોધે છે. કારણ એવું ચર્ચાય છે કે સરકારે ગિફ્ટ સિટીના વિસ્તરણનો પ્રોજેક્ટ પડતો મૂક્યો છે. એટલે હતી તો ઊંચા વળતરની અપેક્ષા, પણ સરકારના નિર્ણયથી જમીનના ભાવ ધડામ દઈને પછડાયા છે. એટલે ઊંચા ભાવ અપાવી શકે એવા દલાલોની શોધ ચાલુ કર્યાની ચર્ચા છે. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.